नमस्ते विद्यार्थी मित्रों, त्रीजा लेक्चर में आप सबनु स्वागत है। आज थोड़ा घना दाखलाओं आप बात करशू। बराबर, नीचेना माथी एक पॉइंट एक स्वाध्याय एनो पेलो दाखलो। नीचेना माथी कया समूहो गण छे, गण दर्शावे छे, ई नक्की करवानुं छे। तमने समूह आपवामां आवशे अने ई समूह गण दर्शावे छे के केम ते नक्की करवानुं छे अने जवाब चकासवानो छे। तो मित्रों, आपणे पेला पीरियडमां प्रथम तासमां वात करी गया के जे समूह सुव्याख्यायित होय, सुव्याख्यायितनो अर्थ थाय सारी रीते व्याख्यायित करेलो होय। बीजा शब्दोमां कहीए को एवा गण के जे गणनी तमे सभ्य संख्या निश्चित करी शको, नक्की करी शको। गण समूह एवा समूह जे छे कि जेनी सभ्य संख्या एना घटकोनी संख्या नक्की थई सके, निश्चित थई सके, तो एवा समूहो छे। बराबर, सुव्याख्यायित समूहो छे ए गण बनशे। बराबर, एवा समूह छे कि जेनी सभ्य संख्या निश्चित न थाय तो एवा समूहो गण बनता नथी। हवे मां पेलो दाखलो एने लीधो छे के एमां समूह आप्यो छे के जे अक्षर कैपिटल जे जे छे, जे अक्षर थी शुरू थता वर्षना अंग्रेजी केलेंडरना महीनाओनो समूह। बराबर, एकदम ईजी छे। जे अक्षर थी शुरू थाय एवा केलेंडरना महीनाओ आपणे जाणीए छीए, त्रण महीना जान्युआरी जून अने जुलाई छे। એનો અર્થ એમ છું કે આ સમૂહ છે એ સુવ્યાખ્યાયિત છે, એના ઘટકો નિશ્ચિત છે, માટે આ સમૂહ છે એ ગણ દર્શાવે છે। બીજો છે કે ભારતના 10 મુખ્ય પ્રતિભાશાળી લેખકોનો સમૂહ। મિત્રો, વિચારો કે કોઈ લેખક હોય, પ્રતિભાશાળી લેખક છે, તો કયો લેખક પ્રતિભાશાળી છે? બરોબર, એ વ્યક્તિએ વ્યક્તિએ એનો અભિપ્રાય બદલાય। બરોબર છે, મને જે લેખક પ્રતિભાશાળી લાગતો હોય કદાચ એ લેખક તમને પ્રતિભાશાળી ન પણ લાગે। એનો અર્થ એમ થયો કે આ જે સમૂહ છે, બરોબર, એ સુવ્યાખ્યાયિત નથી, એના ઘટકો આપણે નક્કી ન કરી શકીએ, તેથી આ સમૂહ જે છે એ ગણ નથી। એ જ પ્રમાણે દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ છે, ઉત્તમ 11 બેટ્સમેનો કયા હોય, બરોબર, એનો અભિપ્રાય જે છે એ વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ જશે। બરોબર, ઉત્તમ બેટ્સમેન કેને કહેવા, એનો અર્થ એમ થયો આ સમૂહ પણ સુવ્યાખ્યાયિત ન હોવાના કારણે એ ગણ નથી। બરોબર, પછીનું છે તમારા વર્ગના બધા જ છોકરાઓ, તમારો વર્ગ માની લઈએ, તમારો વર્ગ છે અટાણે 11 વિજ્ઞાન પ્રવાહ, તો એના બધા છોકરાઓ તમે ભેગા કરો, એનો સમૂહ બનાવો, તો મિત્રો સ્પષ્ટ છે કે એ સમૂહ જે બનશે એના ઘટકો નિશ્ચિત થશે। એનો અર્થ એમ થયો કે એ સમૂહ જે છે એ સારી રીતે વ્યાખ્યાયિત થશે, એના ઘટકો નક્કી થશે, માટે એ સમૂહ ગણ બનશે। એ જ પ્રમાણે પછીનું ઉદાહરણ છે, એમાં 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે। મિત્રો, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની થાય તો 1, 2, 3 એમ કરતાં કરતાં ક્યાં સુધી લેવી પડે? 99 સુધી લેવી પડે। એનો અર્થ એમ થયો કે આ સમૂહ છે એના પણ ઘટકો નિશ્ચિત છે, સમૂહ સુવ્યાખ્યાયિત છે, તેથી આ સમૂહ ગણ બનશે। ત્યારબાદનું ઉદાહરણ કે લેખક મુનશી પ્રેમચંદે લખેલ નવલકથાઓ છે એનું સમૂહ છે। તો મિત્રો, લેખક મુનશી પ્રેમચંદે જેટલી પણ નવલકથાઓ લખી હશે એની યાદી, બરોબર, એ નક્કી હશે, એટલે આ સમૂહ છે એના ઘટકો નિશ્ચિત છે, સમૂહ સુવ્યાખ્યાયિત છે, માટે સમૂહ ગણ છે। બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, તો મિત્રો યુગ્મ એટલે બેકી પૂર્ણાંકો આપણે જાણીએ છીએ, બરોબર, યુગ્મ એટલે બેકી પૂર્ણાંકોની વાત કરે છે, તો બેકી પૂર્ણાંકો કયા થાય? 0, 2, 4, 6 અનંત સુધી, -2, -4, -6 અનંત સુધી। એનો અર્થ એમ થયો કે જે બેકી પૂર્ણાંકો જે છે, બરોબર, ગણ અનંત છે, પણ એની અંદરના સભ્યોની સંખ્યા છે એ નક્કી છે કે સભ્યો આ જ આવશે। એનો અર્થ એમ થયો કે આ સમૂહ પણ સારી રીતે વ્યાખ્યાયિત છે, એટલે એ ગણ છે। પછીનું ઉદાહરણ છે કે આ પ્રકરણ જે છે એના પ્રશ્નોનો સમૂહ, તો મિત્રો આ પ્રકરણ છે એના પ્રશ્નોની સંખ્યા જે છે એ નિશ્ચિત છે, એટલે આ સમૂહ પણ સુવ્યાખ્યાયિત છે, એટલે એ ગણ બનશે। પછીનું ઉદાહરણ કે દુનિયાના
खूबज भयानक प्राणियों समूह, बराबर व्यक्ति व्यक्ति बदलाई जाए, बराबर भयानक प्राणी के समझू ये निश्चित थी सकत नहीं, अर्थ एम थो कि आ समूह है सुव्याख्यायित नहीं गण नहीं। पछी बीजो दाखलो पण बेजिक कक्षा दाखलो छे, शुरुआत में एमां गण ए आपेलो छे, एना घटको छे यादीनी रीते गण ए आपेलो छे, अने खाली जग्या में तमारे बिलोंग्स टू के नॉट बिलोंग्स टू आ संकेतो संज्ञा मूकवानी छे। तो एमां पेली खाली जग्या पांच छे या गण एनो सभ्य छे माटे बिलोंग्स टू, बीजी खाली जग्या आठ छे या गण एनो सभ्य नथी माटे नॉट बिलोंग्स टू, जीरो छे ई आ गण एनो सभ्य नथी माटे नॉट बिलोंग्स टू, चार छे ई आ गण एनो सभ्य छे माटे बिलोंग्स टू, पछीनी खाली जग्या बे छे ई गण एमां आवेलो छे बे बिलोंग्स टू ए, अने दस छे ई गण एमां नथी तो नॉट बिलोंग्स टू, बराबर। तो आ बे दाखला छे, तमारे होमवर्क में आ बने दाखला व्यवस्थित रीते नोट में लखी अने एनो अभ्यास करवानो छे। मित्रों त्रीजो दाखलो, एमा नीचेना गणों ने यादीनी रीते दर्शावाना छे, एमा तमने जे गण आपेला हशे ए बधा गुणधर्मनी रीते आपेला हशे एने तमारे यादीनी रीते दर्शावाना छे। तो एमा पहेलो एक्जाम्पल, एमा गण ए बराबर गणना सभ्यो छे एक्स, ज्या एक्स ए पूर्णांक छे, अने केवो पूर्णांक छे माइनस त्रण थी मोटो अने सात थी नानो। तो माइनस त्रण थी मोटा अने सात थी नाना पूर्णांक लेवा छे, तो कया पूर्णांको आवशे माइनस त्रण थी मोटा अने सात थी नाना, माइनस बे, माइनस एक, जीरो, एक बे त्रण चार पांच अने छ, आ माइनस त्रण अने सात एनी वच्चेना बधा पूर्णांको आ यादीनी रीते। बीजो दाखलो छे एमां गण बी छे, એમાં સભ્યો લેવાના છે એક્સ, જ્યાં એક્સ એ છ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, મિત્રો છ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ, તો આ બી ગણ છે એ પણ તમે યાદીની રીતે દર્શાવેલો છે, બરોબર। ત્રીજો પ્રશ્ન છે, ત્રીજા પ્રશ્નમાં જે ગણ આપ્યો છે એ સી છે અને એના સભ્યો લેવાના, કેવા લેવાના છે સભ્યો એક્સ, જ્યાં એક્સ શું છે એમ કહે છે કે એક્સ એ जेना अंकोनो सरवाळो, जेना अंकोनो सरवाळो आठ होय तेवी बे अंकोनी संख्या छे, बराबर बे अंकोनी एवी संख्या तमारे लेवानी के जेना अंकोनो सरवाळो आठ थाय, तो भी संख्याओ तमे जोई सको सत्तर, पछी कई आवे छवीस, पछी पात्रीस, पछी चुम्मालीस, पछी त्रेपन, पछी बासठ अने पछी एकोतेर, आ बधी संख्याओ बराबर एना अंकोनो सरवाळो आठ छे અને બે અંકોની સંખ્યા છે, તો આ ગણ સી છે એને યાદીની રીતે લખો, આ બધા ઘટકો છે એના ઘટકો છે સી ગણના। ત્યારબાદનો પ્રશ્ન છે એમાં ડી ગણ આપ્યો છે અને એમ કહે છે કે એક્સ એના ઘટકો છે એક્સ ગુણધર્મની રીતે લખ્યો છે, ગુણધર્મ શું છે, તો એમ કહે છે કે જે ઘટકો છે એ સાઈઠના ધન અવયવ હોવા જોઈએ, साइठ नो धन अवय होय बराबर अने अविभाज्य होय, तो साइठ ना धन अविभाज्य अवयव बे त्रण पांच थाय। त्यारबाद पछीना बे प्रश्नों में ट्रिगोनोमेट्री शब्द ना मूळाक्षरो जे एनो गण बनावानो छे टी आर आई जी ओ एन, पछी मित्रों ओ छे ई पुनरावर्तित न करवानो होय, एम पछी ई बराबर अने वाय, आर पुनरावर्तित नहीं थाय, અને એ જ પ્રમાણે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ લેશો તો એમાં બી ઈ ટી બે વખત આવે છે તો એકવાર લેવાશે અને ઈ પુનરાવર્તિત નહીં થાય એટલે આર લેવાશે। તો આ પ્રમાણે આપણે આજના સેશન બંધ કરો।